હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલ્સ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસિપીમાં છે એકદમ ફટાફટ બની જતી અને એકદમ ટેસ્ટી, બાળકોની ફેવરેટ બની રહે તેવી સેન્ડવિચ. તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 2 કેપ્સિકમને ક્રશ કરી લીધા છે, 2 ડુંગળીને ક્રશ કરી લીધી છે અને 1 વાડકી વોશ કરેલા ઝીણા સમારેલા ધાણા લઈ લીધા છે. હવે આપણે મસાલા કરીશું. મસાલાની અંદર સૌપ્રથમ ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, બ્લેક પેપર પાવડર, ત્યારબાદ તમારી પાસે સંચર પાવડર હોય તો સંચર પાવડર અને ઓરેગાનો પણ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે બસ આટલું જ એડ કરવાનું છે આની અંદર, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, ઓરેગાનો, બ્લેક પેપર પાવડર, ત્યારબાદ બધું વેલ મિક્સ કરી દેવાનું છે. અને ચીઝ અહીંયા મેં છીણીને જ તૈયાર રાખ્યું છે. ચીઝ છીણીને મેં એક ડીશમાં તૈયાર કરી દીધું છે કે જેથી સેન્ડવિચમાં લગાવતા બહુ વાર ના થાય. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા હું હોલ વીટ બ્રેડનો યુઝ કરી રહી છું. હું તમને બતાવું છું. તો અહીંયા હું એ બ્રેડનો ઉપયોગ કરી રહી છું. તમે કોઈ બી બ્રેડનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા હું હોલ વીટ બ્રેડનો ઉપયોગ કરી રહી છું. તમે મેંદાની બ્રેડનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કોઈ ગાર્લિક બ્રેડ લઈ શકો છો, તો તમે બ્રાઉન બ્રેડ બી લઈ શકો છો. અહીંયા મેં ગેસ ઓન કરી અને મારું પેન થોડું તેલવાળું કરી અને ગરમ કરવા મૂકી દીધું છે. ઉપર નીચે મેં બટર લગાવ્યું છે. આ 3 લેયરવાળી સેન્ડવિચ બનશે. 2 સેન્ડવિચમાં આપણે માવો લગાવવાનો છે અને ઉપર આવી રીતના એક સેન્ડવિચ ઢાંકી દેવાની છે. આગળ પાછળ બટર થોડું મૂકી અને આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો અને એકદમ લો ટુ મીડિયમ ગેસ પર શેકવાનું છે. બહુ એટલે બહુ જ ટેસ્ટી આ સેન્ડવિચ બનતી બને છે. હું તમને લુક બતાવી રહી છું કેટલી સોફ્ટ થઈ છે અને અંદરથી મસાલો પણ ચીઝવાળો છે એટલે બાળકોનો ફેવરેટ બની રહેશે અને કેપ્સિકમના લીધે બહુ તીખી પણ નહીં લાગે. તમે આવી રીતના બાળકોને સોસ સાથે એને આપો. તો આ છે એકદમ ફટાફટની સેન્ડવિચ. ચોક્કસથી એકવાર સવારના નાસ્તામાં બાળકોને આપો અને હું તમને ફરી મળું એક નવી રેસીપી સાથે.